આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના સિંગોડી ભોઈવાસ ખાતે લાખો રૂપિયાના ખર્ચે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલમાં તોડફોડ બાદ કાળો કલર ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા નવીન બનેલ કોમ્યુનિટી હોલનો નકશો જ બદલી નાખ્યો. પ્રાંતિજના ભોઈવાસ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ કે જેનું હજુ લોકાર્પણ થયેલ નથી તો હોલમાં આજે કોઈક અસામાજિક તત્વો દ્વારા કોમ્યુનિટી હોલનો મેઇન દરવાજો, સંડાસ, બાથરૂમના દરવાજા, કાચની બારીઓ સહિતની તોડફોડ કરી સરકારી માલ મિલકતને મોટું નુકસાન પહોંચાડાયું છે. તે હોલની બહાર દિવાલો ઉપર કોમ્યુનિટી હોલને ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો છે તો આ કોમ્યુનિટી હોલનું કામ શરૂ થવાની સાથે એક જ સમાજના બે જૂથો વચ્ચે અંદરોઅંદર અથડામણ થઈ હતી અને આખો મામલો પોલીસ સ્ટેશન સુધી લાંબો થયો છે. તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલને ટેલિફોનિક સંકર કરતા તેઓ રવિવારની રજા છે અને આ ઘટના આપના દ્વારા અમને જાણ થઈ છે અને આવતીકાલે અમે તપાસ કરીશું, આ આગળની કાર્યવાહી હાથ ધરીશું તેવું જણાવ્યું હતું. ત્યારે હાલ તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે, ત્યારે શું પ્રાંતિજ નગરપાલિકા તંત્ર દ્વારા આવા લોકો સામે ફરિયાદ કરશે કે શું, એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.